કામરેજ સહજાનંદ ગ્રીન સિટી ખાતે રહેતા કાત્રોડિયા દંપતીના નામે બદમાશોએ સ્ટેશન રોડની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ખાતું ખોલાવી મોટી રકમના વ્યવહારો કરી બ્લેકના વ્હાઇટ નાણાં કર્યા હોવાનો પર્દાફાશ થયો છે. દંપતી લોકડાઉનમાં વતન ગયો તો તે દરમિયાન તેમના જૂના વરાછાના સરનામા ઉપર મૈત્રી કોર્પોરેશન અને માયા એન્ટરપ્રાઇઝના નામે ખાતું ખોલાવ્યું હતું અને તેની ચેકબુક અને એટીએમ કાર્ડ જૂના સરનામે આવતા આખો મામલો બહાર આવ્યો હતો. બનાવ અંગે પોલીસે યુવકની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે. કામરેજ સહજાનંદ ગ્રીન સિટીમાં રહેતા ભાવેશ બાલાભાઈ કાત્રોડિયા ઓનલાઈન માર્કેટિંગનું કામકાજ કરે છે. દરમિયાન કોરોનાને કારણે સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવતા ભાવેશભાઈ પરિવાર સાથે વતન ગરિયાધાર ભાવનગર ખાતે ચાલ્યા ગયા હતા. લોકડાઉનના એક મહિના બાદ ભાવેશભાઈને તેના મોટાભાઈ શૈલેષનો ફોન આવ્યો હતો અને અગાઉ ભાડેથી રહેતા વંદના સોસાયટી શામધામ ચોક નાના વરાછાના પડોશીને ફોન કર્યો હતો. ફોન આવ્યો હતો કે તેમના સરનામે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની ચેકબુક અને એટીએમ કાર્ડ આવ્યું છે અને આ કાર્ડ નહીં સ્વીકારો તો પરત ચાલ્યું જશે. જો કે ભાવેશભાઈએ બેંકમાં કોઈ આવું ખાતું ખોલાવ્યું ન હતું, છતાંય ખાતાની વિગત જાણવા માટે ચેકબુક અને એટીએમ કાર્ડ સ્વીકારી લેવા માટે કહ્યું હતું. આ ચેકબુક ભાવેશભાઈના નામેથી મૈત્રી કોર્પોરેશન અને પતિ માયાબેનના નામે માયા એન્ટરપ્રાઇઝના નામે ખાતું હોવાનું બહાર આવ્યું હતું. આ ખાતું સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા સ્ટેશન રોડ શાખાનું હતું. ભાવેશભાઈએ બેંકમાંથી સ્ટેટમેન્ટ કઢાવતા બંનેના નામે મોટા પાયા નાણાકીય વ્યવહારોની લેવડદેવડ થઈ હોવાનું બહાર આવ્યું હતું. ભાવેશભાઈએ બેંકમાં જઈને તપાસ કરતા સહીઓ પણ તેમના નામે બોગસ કરવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. બનાવ અંગે પોલીસે ભાવેશભાઈની ફરિયાદ લઈ તપાસ હાથ ધરી છે.